વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે દાખલાઓ ગણતા શીખ્યા. આજે પાછા આપણે એના જેવા જ કેટલાક વધારાના દાખલાઓ ગણતા શીખીશું. તો ચાલો આજના નવા દાખલાઓ શીખીએ. એ પહેલો દાખલો, કમલેશભાઈએ એક દુકાન બનાવવા રૂપિયા 6000ની બેંક પાસેથી લોન લીધી. તેઓ બેંકને 6 મહિના સુધી રૂપિયા 1070 દર માસે જમા કરાવે છે. દર માસ એટલે કે દર મહિને જમા કરાવે છે. તથા નિમેશભાઈએ એક વેપારી પાસેથી રૂપિયા 6000 ઉધાર લીધા. હવે કમલેશભાઈ જે છે એને બેંક પાસેથી લોન લીધી છે, અને જે નિમેશભાઈ છે તેમણે શું કર્યું છે, બીજા એક વેપારી પાસેથી 6000 રૂપિયા ઉધાર લીધા છે, અને 6 મહિના પછી એ રૂપિયા 6800 પાછા આપે છે. બંનેમાંથી કોને વધારે પૈસા આપવા પડ્યા અને કેટલા, તો હવે આપણે જોઈએ. પહેલા આપણે જોઈએ કમલેશભાઈ. તો જો કમલેશભાઈ 6000 રૂપિયાની લોન લે છે. કેટલા રૂપિયાની? 6000 રૂપિયાની લોન લે છે તથા 6 મહિના સુધી કેટલા રૂપિયા ચૂકવે છે? રૂપિયા 1070 ચૂકવે છે. તો કેટલા થશે? રૂપિયા 1070 ગુણ્યા 6 0 નો ગુણાકાર 0, 6 7 42 નો 2, વધી પડી 4, 6 સાથે 0 નો ગુણાકાર 0, અને અહીંયા વધી છે એટલે વધી 2 થી 4, અને 6 1 6, તો તેમણે કેટલા રૂપિયા ચૂકવા? 6420 રૂપિયા બેંકને ચૂકવા. કેટલા? 6420 રૂપિયા બેંકને ચૂકવા. જ્યારે તેમણે લોન કેટલાની લીધી હતી? રૂપિયા 6000ની. એટલે આપણે શું કરવું પડશે? રૂપિયા કેટલા આવ્યા? 6420 માઇનસ કેટલાની લોન લીધી હતી? 6000. રૂપિયા 6000, 0 2 4, અને 6 માંથી 6 જાય તો 0, એટલે રૂપિયા 420 એમણે શું કર્યું? બેંકને લોન ચૂકવી. કેટલાની લોન ચૂકવી કમલેશભાઈએ? 420 રૂપિયાની લોન ચૂકવી. હવે આપણે આગળ જોઈએ નિમેશભાઈ. તો નિમેશભાઈએ એક વેપારી પાસેથી 6000 રૂપિયા જ લીધા છે, બરાબર ને? નિમેશભાઈ એમણે પણ એક વેપારી પાસેથી રૂપિયા 6000 જ ઉધાર લીધા છે, અને 6 મહિના પછી તેઓ 6800 રૂપિયા ચૂકવે છે. કેટલા? 6 મહિના પછી 6800 રૂપિયા ચૂકવે છે. જેમ કમલેશભાઈ દર મહિને 1070 રૂપિયા ચૂકવતા હતા, તેવી જ રીતે નિમેશભાઈ દર મહિને પૈસા ચૂકવતા નથી. તે એક સામતા જ 6 મહિના પછી 6800 રૂપિયા ચૂકવે છે. તો જોઈએ કે તેઓએ કેટલું વ્યાજ ચૂકવ્યું. તો રૂપિયા 6800 માઇનસ રૂપિયા 6000 જે તેમણે લોન લીધી હતી, 0 0 8, 6 માંથી 6 જાય તો 0, તો કેટલા થયા? રૂપિયા 800. હવે અહીંયા જુઓ, કમલેશભાઈએ 420 રૂપિયા વ્યાજ ચૂકવ્યું, જ્યારે નિમેશભાઈએ 800 રૂપિયા વ્યાજ ચૂકવ્યું. હવે આપણે શું કીધું છે કે બંનેમાંથી કોને વધારે પૈસા આપવા પડ્યા? તો બંનેમાંથી કોને વધારે પૈસા આપવા પડ્યા? તો કે નિમેશભાઈએ વધારે પૈસા આપવા પડ્યા. અને કેટલા? તો કેટલા પૈસા વધારે આપવા પડ્યા? તો એ આપણે જોઈએ. તો 800 માઇનસ 420, 0, 10 કો લેવો પડશે, તો 10 માંથી 2 જશે એટલે 8, અને 7 માંથી 4 જશે તો 3, એટલે કે રૂપિયા 380 નિમેશભાઈએ વધારે આપવા પડ્યા. કેટલા? રૂપિયા 380 નિમેશભાઈએ વધારે આપવા પડ્યા. બીજો દાખલો જોઈએ. મોહનભાઈએ 3 કિલોગ્રામ તાંબુ રૂપિયા 300 પ્રતિ ક્રીગાના ભાવે ખરીદ્યું. એટલે કે 1 કિલો તાંબુનો ભાવ કેટલો થયો? 300 રૂપિયા પ્રતિ ક્રીગા. એટલે કે 1 કિલોનો ભાવ 300 રૂપિયા. એવું એમણે કેટલું ખરીદ્યું? 3 કિલોગ્રામ ખરીદ્યું. હવે આગળ જો, અને રૂપિયા 350 પ્રતિ ક્રીગાના ભાવે વેચી દીધું, અને એમણે કેટલા?
एक किलो 300 रुपयाना भावे खरीद्यु अने एक किलो 350 रुपयाना भावे वेची दीधु, तो तेमने कुल केटला रुपयानो फायदो थयो? तो चलो आपणे जोईए। ए मोहन भाईए 3 किलोग्राम तांबू प्रती 300 रुपयाना भावे खरीद्यु, એટલે કે રૂપિયા 300 અને કેટલું ખરીદ્યું? 3 કિલો, એટલે કે રૂપિયા 300 ગુણ્યા 3, 00349, એટલે એમણે કેટલું તાંબુ ખરીદ્યું? રૂપિયા 900 રૂપિયાનું તાંબુ ખરીદ્યું। કેટલા રૂપિયાનું? 900 રૂપિયાનું તાંબુ ખરીદ્યું। અને શું કહે છે? રૂપિયા 350 પ્રતિ ક્રિગાના ભાવે વેચી દીધું। હવે આપણે આખો દાખલો ગણવો હોય તો એ રીતે આપણે પદ માનીને લખી શકીએ કે 1 કિલો તાંબુનો ભાવ બરાબર 300 રૂપિયા, તો 3 કિલોગ્રામ તાંબુનો ભાવ કેટલો? બરાબર, એ રીતે પણ આપણે દાખલો ગણી શકીએ। હવે આગળ જુઓ, રૂપિયા 350 પ્રતિ ગીગાના ભાવે વેચી દીધું, એટલે કે 1 કિલો તાંબાનો ભાવ બરાબર એમણે કેટલો લીધો? રૂપિયા 350 લીધો। તો એમણે કેટલું વેચ્યું? 3 કિલો ખરીદેલું, એ 3 કિલો એમણે વેચી દીધું, એટલે કે 3 કિલો તાંબાનો ભાવ બરાબર કેટલો થશે? એટલે કે 3 કિલો ગુણ્યા રૂપિયા 350 અને છેદમાં 1 કિલો બરાબર 350 ગુણ્યા આપણે 3 કરીએ તો કેટલા આવશે? 350 ગુણ્યા 3, આપણે ગુણાકાર કરીએ, 3 સાથે 0 નો ગુણાકાર 0, 3 પચાસ 15 નો 5 બધી પડી 1, 3 તાલી 9 ને 1 10, તો તેમણે કેટલા રૂપિયામાં વેચ્યું? રૂપિયા 1050 માં શું કર્યું? વેચી દીધું। કેટલામાં? 1050 રૂપિયામાં વેચ્યું, તો તેમણે કેટલા રૂપિયાનો ફાયદો થયો? બરાબર, તો હવે આપણે જોઈએ કે એમને કેટલા રૂપિયાનો ફાયદો થયો। હવે એમણે તાંબુ કેટલામાં ખરીદેલું? 3 કિલોગ્રામ 900 રૂપિયામાં અને વેચ્યો 1050 માં, એટલે શું કરવું પડે? રૂપિયા 1050 માઇનસ રૂપિયા 900, તો કેટલા આવશે? રૂપિયા 150, તો આપણો જવાબ આવશે રૂપિયા 150। તો તેમને કેટલા રૂપિયાનો ફાયદો થયો? રૂપિયા 150 નો ફાયદો થયો। મિત્રો આગળ જોઈએ, મીનાએ તેના જન્મદિવસની પાર્ટીમાં રૂપિયા 2000ની એક નોટ, રૂપિયા 500ની બે નોટ, રૂપિયા 100ની 4 નોટ અને રૂપિયા 50ની 10 નોટ ખર્ચી, તો તેણે કેટલો ખર્ચ કર્યો? તો ચાલો આપણે જોઈએ કે એને કેટલો ખર્ચ કર્યો। તો મીનાએ રૂપિયા 2000ની કેટલી નોટ? રૂપિયા 2000ની એક નોટ, બરાબર, એટલે કે આપણે શું કરીશું? 2000 ગુણ્યા 1 બરાબર રૂપિયા 2000। ત્યાર પછી જુઓ, રૂપિયા 500ની, તો રૂપિયા 500ની કેટલી નોટ છે? 2, એટલે કે 500 ગુણ્યા 2 બરાબર કેટલા થશે? રૂપિયા 1000। હવે જો રૂપિયા 100ની 4 નોટ, રૂપિયા 100ની કેટલી નોટ છે? 4, એટલે કે 100 ગુણ્યા 4 બરાબર રૂપિયા કેટલા થશે? 400। ત્યાર પછી શું છે? રૂપિયા 50ની 10 નોટ, તો રૂપિયા 50ની કેટલી નોટ છે? 10, એટલે 50 ગુણ્યા 10, હવે 50 ગુણ્યા 10 કરીએ એટલે કેટલા થશે? રૂપિયા 500। હવે જે આપણને આ રકમ મળી છે એનો આપણે શું કરીશું?
सरवारो करीशु, शु करीशु, सरवारो करीशु, એટલે કે 0 5 ને 4 9 2 ને 1 3 રૂપિયા. તો એને એની બર્થડે પાર્ટીમાં કેટલો ખર્ચ કર્યો? રૂપિયા 3900 નો ખર્ચો કર્યો. એટલે મિત્રો હવે એક દાખલો વધારે જોઈએ. મીનાક્ષીએ 6 નોટબુક રૂપિયા 30 પ્રતિ નંગ, એટલે કે એક નોટબુકના 30 રૂપિયા, એક નોટબુકના 30 રૂપિયા. 12 પેન્સિલ રૂપિયા 4 પ્રતિ નંગ, એટલે કે એક પેન્સિલના 4 રૂપિયા. 8 પેન રૂપિયા 10 પ્રતિ નંગ, એટલે કે એક પેનના 10 રૂપિયા, બરાબર. અને એક ગણિતની સ્વાધ્યાય પોથી રૂપિયા 100 માં ખરીદી તો તેણે દુકાનદારને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? હવે અહીંયા ગાડી આપણને એક નંગની કિંમત આપેલી છે. કેટલા નંગની? એક નંગની કિંમત આપેલી છે. તો આપણે ગણતરી કરીએ કે મીનાક્ષીએ 6 નોટબુક રૂપિયા 30 પ્રતિ નંગ, એટલે કે રૂપિયા 30 ગુણ્યા 6 એટલે 3 6 18, અને 1 0 એટલે કે રૂપિયા 180. તો 6 નોટબુકના મીનાક્ષીએ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? રૂપિયા 180. બીજું એને શું ખરીદ્યું? 12 પેન્સિલ રૂપિયા 4 પ્રતિ નંગ, એટલે કે રૂપિયા કેટલા છે? 4 ગુણ્યા કેટલા નંગ ખરીદ્યા? તો કે 12. તો 12 6 48, એટલે કે રૂપિયા 48. તો એને 12 પેન્સિલના કેટલા રૂપિયા આપ્યા હશે? 48 રૂપિયા આપ્યા હશે. હવે 8 પેન રૂપિયા 10 પ્રતિ નંગ, બરાબર. તો રૂપિયા 10 અને કેટલા નંગ ખરીદ્યા છે? 8. હવે 10 8 80, એટલે એને 8 પેનના એને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? 80 રૂપિયા ચૂકવ્યા હશે. અને એક સ્વાધ્યાય પોથી 100 રૂપિયામાં ખરીદે છે, એટલે કે રૂપિયા 100 ગુણ્યા એક સ્વાધ્યાય પોથી બરાબર રૂપિયા 100. આટલી વસ્તુની તે ખરીદી કરે છે અને આટલી કિંમત ચૂકવે છે. તો તે કુલ કેટલા રૂપિયા ચૂકવે છે તેનો આપણે હવે આ જે સંખ્યા મળી છે એનો સરવાળો કરીશું, એટલે આપણને જવાબ મળશે. હવે અહીંયા જુઓ, 8 8 ને 4 12, 12 ને 8 20, 20 0 વધી પડી 2, 2 ને 1 3, 3 ને 1 4, એટલે કેટલા થશે? રૂપિયા 408. તો મીનાક્ષી દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવશે? રૂપિયા 408 ચૂકવશે. મિત્રો આશા છે કે ચેપ્ટર 6 માં તમને સમજ પડી જ ગઈ હશે. અહીંયા ગાડી આપણું ચેપ્ટર 6 પૂર્ણ થાય છે. હવે નવા ચેપ્ટર અને નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.